हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज आपणे बनावीशुं खाटा ढोकळा, ए पण फ्रेंड्स वधेली रोटलीना। यस, छे ने कंईक डिफरंट रेसिपी। आ वधेली रोटलीना ढोकळा स्वादमां खूब ज सरस लागे छे, अने इवन जो तमे कोई न कहो कि आ वधेली रोटलीना छे तो ए रेग्युलर ढोकळा समझीने ज बहु चावथी खाशे, एटला टेस्टी बने छे। तो चलो आपणे आ रेसिपी बनाववानी शुरुआत करीए। आ रेसिपी बनावा माटे मैं अहीं बपोरनी वधेली चार रोटली लीधेली छे, के जे आ ढोकळा हूँ रात्रे बनावुं छुं। ते मैं अहीं खांड लीधेली छे कि जे आपणे ढोकळानो वघार करीशुं, एमां स्वीटनेस पण एड करीशुं। त्यારબાદ મેં બારીક બારીક રવો આવે છે એ લીધેલો છે। ત્યારબાદ મેં અહીંયા પાણી, આદુ, હિંગ અને મરચાં લીધેલા છે કે અમુક વસ્તુ આપણે આમાંથી વઘારમાં પણ એડ કરીશું। ત્યારબાદ સાથે સાથે આપણે રોટીન જે મસાલાઓ હોય એ જ લીધેલા છે। તો ચલો આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। આ રેસીપીનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે દહીં તરીકે જણાવીશું, કે તમારે આ ઢોકળા ખટાશ લાવવી હોય તો આમાં આપણે ખાટું દહીં ઉમેરીશું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને જો તમારું દહીં મોળું હોય તો તમે અહીંયા થોડું એવું લીંબુ પણ એડ કરી શકો, કે જેથી કરીને ઢોકળા ખૂબ જ ખાટા બને। અહીંયા બંને વસ્તુ ઓપ્શનલ છે, તમે છાશ પણ લઈ શકો અને દહીં પણ લઈ શકો। બસ શરત એટલી જ છે કે તમારા રોટલીના બધા ટુકડાઓ ડૂબી જાય એટલી ક્વોન્ટિટીમાં લેવાનું છે। હવે આ મારી ઠંડી વધેલી રોટલી છે, જેને હું અહીંયા નાના નાના પીસીસ કરી લઉં છું, કે જે આપણે આ વલોવેલું દહીં છે કે જે છાશ છે ઘોરવા જેવી એમાં એડ કરી દેવાનું। એકવાર એડ થઈ જાય ત્યારબાદ આપણે બધી રોટલીને આવી રીતના પ્રેસ કરતા જશું અને ખૂબ જ સરસ રીતના દહીંમાં મિક્સ કરી લઈશું, જેથી કરીને રોટલી સારી રીતે પલળી જાય અને આરામથી આપણે તેને ક્રશ કરી શકીએ। ફ્રેન્ડ્સ, જો તમારી આગળ ટાઈમ હોય તો તમારે 5-10 મિનિટ આને એઝ ઇટ ઇઝ ઢાંકીને રહેવા દેવું, કે જેથી કરીને આપણું જે છાશ હોય અથવા તો દહીં હોય એ રોટલી ખૂબ સારી રીતે ઓબ્ઝર્વ કરી લે। તો ફ્રેન્ડ્સ, અહીંયા 10-15 મિનિટ થઈ ગઈ છે। તો હવે હું આને એક મિક્સર જારમાં એડ કરી લઉં છું। ક્રશ કરવા માટે તમારે અહીંયા જો ખાટું દહીં હોય તો વધારાનું પાણી ઉમેરવાનું, અને જો છાશ મીડિયમ હોય તો તમે ક્રશ કરતી વખતે પાણી નહીં પણ છાશું જ ઉમેરજો। હવે હું આવી રીતના 1x1 બધું જ બેટર મિક્સર જારમાં લઈ લઉં છું અને ખૂબ જ સરસ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઉં છું। અને પેસ્ટ એવી જ બનાવવાની કે જે આપણે રેગ્યુલર ઢોકળા અને ઇડલીનું ખીરું હોય એ પ્રમાણેની જ। હવે હું સેમ એ જ બાઉલમાં આપણી બનાવેલી પેસ્ટ એમાં એડ કરી લઉં છું। તમે જોઈ શકો છો આપણી પેસ્ટ ખૂબ જ સ્મૂથ એવી રેડી થઈ ગઈ છે। જો તમારી રોટલીમાં ક્યાંક ક્યાંક બ્લેક સ્પોટ હશે તો ખીરું થોડું એવું આવી રીતના બ્લેકિશ લાગશે। હવે જે મેં આગળ રવો બતાવેલો એ રવો આપણે આમાં થોડો થોડો કરીને એડ કરી દઈશું, અને જો આ તબક્કે તમને એવું લાગે કે આપણું બેટર બહુ ઘાટું થઈ ગયું છે તો રવાની સાથે સાથે થોડું એવું એમાં પાણી પણ એડ કરી દેવું, જેથી કરીને બેટર ખૂબ જ સોફ્ટ બની જાય। અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવાનું કે 4-5 રોટલી હોય ત્યારે નાની વાટકી રવો આરામથી લેવાનો, અને આ રવો એકદમ બારીક છે, જો તમારા ઘરમાં જાડો રવો અવેલેબલ હોય તો એ રવાને પણ થોડો એવો રેગ્યુલર મિક્સર જારમાં પહેલાં ક્રશ કરી અને બારીક પાવડર બનાવી લેવો અને પછી જ એડ કરો। હવે આ બેટરને એક જ સાઈડ હલાવતા રહેવું, જેથી કરીને અગેન સ્મૂથ એવી પેસ્ટ બની જાય। આ પેસ્ટ એકવાર બની જાય ત્યારબાદ આપણે તેમાં હળદર અને મીઠું બંને વસ્તુ એડ કરી દેશું, જેથી કરીને આપણું બેટર ટેસ્ટમાં બહાર જેવું જ બની જાય। તો ચલો પહેલાં એ એડ કરી દઈએ। આ બંને વસ્તુ સરસ રીતના એડ થઈ જાય એટલે હલાવી લેવું, જો તમને એવું લાગે કે હજી પીળો કલર ઓછો છે તો થોડી એવી હળદર ઉમેરી અને અગેન સિંગલ સાઈડ હલાવતા રહેવું। આપણું બેટર ખૂબ જ સરસ બની ગયું છે। આ ઢોકળા ઘણા લોકોને પ્લેટ મૂકતી વખતે અડધા કાચા અને પાકા રહે છે, તો તમારે પહેલેથી જ ઢોકળિયું સ્ટીમ થવા મૂકી દેવું, જે મેં અહીંયા ઓલરેડી મૂકી દીધું છે। તો હવે હું અહીંયા જ્યારે એવું લાગે કે હવે મારે ઢોકળા મૂકવાના જ છે તો આમાં ઉપરથી ઈનો એડ કરી દઈશ। આ ઈનો થોડો એવો જ એડ કરવાનો છે, પિંચ ઓફ જ, તો પહેલાં એ એડ કરીને બતાવી દઉં છું। એકવાર ઈનો એડ થઈ જાય ત્યારબાદ એક જ બાજુ હલાવવાનું, કે જેથી કરીને આપણું બેટર ખૂબ જ સરસ ફ્લફી અને આથાવાળું બની જશે। તો હવે આપણે સાઈડમાં એક ઢોકળિયાની પ્લેટમાં કે જેમાં આપણે ઢોકળા મૂકવાના છે એને તેલથી સરસ રીતના ગ્રીસ કરી લઈએ। એ ગ્રીસ થઈ જાય એટલે ઢોકળાનું ખીરું સરસ રીતના પાથરી અને ટેપ કરી લેવું, કે જેથી કરીને ક્યાંય પણ ઢોકળાના બેટરમાં એર ન રહે। જેમ આપણે કેકના બેટરને પાથરતા હોય સેમ એવી જ રીતના
हवे ऊपरथी आमा तमे बधी वस्तु उमेरी शको छो, जेम के डुंगळी छे, टामेटा छे, लीलू मरचू छे, धाणा भाजी छे, पण मी आ फक्त ने फक्त चटणी जेड करेली छे के जेथी करीने आपणा ढोकळा બીજા રેગ્યુલર ઢોકળા હોય એવા જ બની જાય। તો ચલો આપણે હવે ઢોકળિયામાં એડ કરી અને 15-20 મિનિટ સુધી આ ઢોકળાને પાકવા દઈએ। મારું ઢોકળિયું ઓલરેડી હીટેડ છે, એટલે કે ગરમ થયેલું છે, એટલે 10-12 મિનિટમાં જ મારા ઢોકળા રેગ્યુલર ઢોકળાની જેમ જ તૈયાર થઈ જશે। હવે જ્યાં સુધી આપણા ઢોકળા ગરમ સરસ રીતના થઈ જાય છે, ગેસ મેં ઓફ પણ કરી લીધો છે, તો હવે આપણે વઘારની બધી તૈયારીઓ કરી લઈએ। વઘાર કરવા માટે સૌથી પહેલાં મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ખૂબ જ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ હું તેમાં જીરુંનો વઘાર કરીશ। એકવાર જીરું સરસ રીતના તતડવા લાગે ત્યારબાદ હું એમાં રાઈ એડ કરી દઈશ। રાઈ અને જીરું બંને સરસ રીતના તતડવા લાગે ત્યારબાદ આપણે તેમાં જે લીમડો લીધેલો છે એ, મરચાં, તલ બધું વન બાય વન એડ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આ વઘાર આપણે જે બાર ખમણ ઢોકળા હોય એ જેવો એના જેવો જ કરશું। તો હું અહીંયા થોડું એવું છેલ્લે પાણી પણ એડ કરીશ અને સ્વીટનેસ લાવવા માટે થોડી આમાં આ વઘારમાં વઘારમાં જ ખાંડ એડ કરી દઈશ કે જેથી કરીને ઢોકળા જે બહાર આપણે સ્વીટન ખાતા હોઈએ એવા જ બની જશે। તો હું આ વઘારમાં હવે ખાંડ પણ ઉમેરી દઉં છું। તો હવે આપણો વઘાર કમ્પ્લીટલી તૈયાર છે। તો હવે હું એકવાર ફાસ્ટ ગેસ પર તેને ઉફાણો આવે અથવા તો પાણી એકદમ ખદખદી જાય ત્યાં સુધી ગરમ કરી લઈશ અને બાજુમાં જે ઢોકળા એકવાર ચેક કરી લઈએ કે સરસ રીતના થઈ ગયા છે। તો એ થાળીને પણ આપણે 5-7 મિનિટ એઝ ઇટ ઇઝ રહેવા દઈશું જેથી કરીને ઢોકળા એકદમ ઠંડા થઈ જાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય। તો આપણા જે ઢોકળાની પ્લેટ એકદમ સરસ રીતના ઠરી ગઈ છે તો આપણે એના ઉપર વઘારને સ્પ્રિંકલ કરી દઈએ। ખૂબ જ સરસ રીતના આ વઘારેમાં અંદર સુધી ઉતરી જાય ત્યારબાદ આપણે આપણા ઢોકળાને રેગ્યુલર પીસીસમાં કટ કરી દઈએ। તમે જોઈ શકો છો વઘાર ખૂબ જ સરસ રીતના અંદર ઉતરી ગયો છે। હવે હું આને કટ કરી અને પીસીસ કરી દઈશ। જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી વધેલી રોટલીના ઢોકળા પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, રિલેટિવ્સ બધા સાથે શેર કરજો અને મારી ચેનલ ન્યૂ છે તો તમે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। હવે આવી રીતના પીસીસ થઈ જાય એટલે તમારા લવડ વન્સને તમે શેર કરી શકો નાના નાના પીસીસમાં। તો ચલો આપણે પહેલાં પ્લેટિંગ પણ જોઈ લઈએ।